જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. આજના રાધે કૃષ્ણ સત્સંગમાં આપણે પવિત્ર એકાદશી વિશે જોઈશું, પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપણા સુધી પહોંચી શકે. પવિત્ર પહેરત રાજકુમાર તીનો લોક પવિત્ર કિયો હૈ શ્રી વિઠ્ઠલ ગિરિધર. પૃષ્ટિ માર્ગમાં પવિત્ર એકાદશીનું વિશેષ મહત્વ છે. શ્રી મહાપ્રભુજી શ્રી દામોદર હર્ષાની સાથે શ્રી યમુનાજીના કિનારે શ્રીમદ ગોકુલમાં આવેલા ગોવિંદ ઘાટ ઉપર ચિંતામગ્ન સ્થિતિમાં બિરાજમાન હતા. આપણે બહુ જ વિરહતાપ થઈ રહ્યો હતો ત્યારે શ્રી પ્રભુ તે સહન ન કરી શક્યા અને શ્રાવણ સુદ એકાદશીની મધ્યરાત્રિએ શ્રી પ્રભુએ શ્રી મહાપ્રભુજી સમક્ષ પ્રગટ થઈને આજ્ઞા કરી, હે વલ્લભ, તમને જીવના ઉદ્ધારની ચિંતા થાય છે, પણ આ કલયુગમાં જ્ઞાન કર્મ કે યોગથી જીવને ઉદ્ધાર થાય એ શક્ય નથી. જે જીવ શરણાગત ભાવથી મારા ચરણ શરણમાં આવશે તેનો ઉદ્ધાર જરૂર થશે, માટે આપ પૃષ્ટિ જીવોને બ્રહ્મ સંબંધનું દાન કરાવો. આ પ્રમાણે આજ્ઞા કરી શ્રી પ્રભુએ શ્રી મહાપ્રભુજીને બ્રહ્મ સંબંધ મંત્ર આપ્યો. તે વખતે શ્રી મહાપ્રભુજીએ પ્રસન્ન થઈને શ્રી પ્રભુએ કેસરમાં રંગેલું સૂતરનું પવિત્ર ધરાવ્યું. ત્યારથી પૃષ્ટિ માર્ગમાં પવિત્ર એકાદશીના દિવસે પવિત્ર ધરાવવાની પ્રણાલિકા જારી છે. આ દિવસ પૃષ્ટિ માર્ગનો પ્રાગટ્ય દિવસ પણ કહેવાય છે. પવિત્રમાંનું સૂતર એ ભક્તિનું પ્રતીક છે, કારણ કે પ્રેમનો તાંતણો સૂતરના તાંતણા જેવો જ હોય છે. એકવાર પ્રેમનો તાંતણો કપાઈ જાય પછી તેને જોડવો બહુ જ અઘરો છે. કાચા સૂતરના તાંતણાની જેમ પ્રેમને જાળવી રાખવો પડે છે. પવિત્રના તાંતણાને કેસરથી રંગીને કેસરી કરીએ છીએ. કેસરી રંગ શ્રી સ્વામીજીના રંગનું પ્રતીક છે. શ્રી સ્વામીજીના ભાવથી તે શ્રી ઠાકોરજીને અંગીકાર કરાવવામાં આવે છે. સાથે મિશ્રીનો ભોગ પણ ધરીએ છીએ અને એ પણ કેસરથી રંગી પ્રભુને અંગીકાર કરાવીએ છીએ. પવિત્ર સૂતર સિવાય રેશમી પણ હોય છે. રેશમ એ હૃદયની કોમળતાનું સ્વરૂપ છે. પ્રેમ કોમળમાં પણ કોમળ છે. નારદ ભક્તિ સૂત્રમાં એને સૂક્ષ્મથી સૂક્ષ્મ સ્વરૂપનો કહ્યો છે. 360 તારનું એ પવિત્ર બને છે. આપણે જ્યારે શ્રી ઠાકોરજીને પવિત્ર ધરાવીએ છીએ ત્યારે આપણા હૃદયમાં રહેલા કોમળ અને પવિત્ર ભાવ અર્પણ કરીએ છીએ. વર્ષના 360 દિવસની તમામ ભાવાત્મક સેવાઓ પવિત્રના સ્વરૂપે આપણે શ્રી ઠાકોરજીને અંગીકાર કરાવીએ છીએ. આથી જ શ્રી ગોપીનાથજી પ્રભુચરણ આજ્ઞા કરે છે, યા કૃત વાર્ષિકી સેવા સા મૂલ ફલદામતા પત્યહમ સૂત્રરૂપેણ શૈકી ભૂતનું ભાવનાત. ભગવદ આજ્ઞા પછી શ્રી મહાપ્રભુજીએ સમીપમાં સૂતેલા શ્રી દામોદર હર્ષાનીને પૂછ્યું કે દમલા, તે કછું શૂન્યો? ત્યારે દામોદર હર્ષાનીએ કહ્યું કે જી મહારાજ, મેને શ્રી ઠાકોરજી કે વચન સુને તો સહી પર સમજ્યો નહીં. બૃહદારણ્યક ઉપનિષદમાં પણ કહ્યું છે કે આ આત્મા સર્વ પ્રાણીઓનો અધિપતિ છે, બધા જ પ્રાણીઓનો રાજા છે. તે જેવી રીતે રથના ચક્રના મધ્યભાગમાં અને રથના ચક્રના ઘેરાવામાં સર્વ આરાઓ સમર્પિત થયેલા છે, તેવી જ રીતે સર્વ જીવો, સર્વ દેવો, સર્વલોક, ભૂત માત્ર અને બધા જ આત્માઓ આ પરમાત્મામાં સમર્પિત થયેલા છે. પરંતુ આ બધું આપણી સમજમાં નથી આવતું. જે પરમાત્મામાં બધું જ સમર્પિત છે તે પરમાત્મા પ્રત્યે મન, વાણી અને દેહથી સર્વ સમર્પણની સ્વીકૃતિ બધાની સમજમાં આવતી નથી. આથી જ ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે કે હે અર્જુન, તું મારામાં મનવાળો થા, મારો ભક્ત થા, મારું સેવન કર, મને નમસ્કાર કર, તું મને જ પામીશ, તું મને પ્રિય છે એમ હું તને
પ્રતિજ્ઞાપૂર્વક કહું છું, પરંતુ ભગવાનની આ પ્રતિજ્ઞાનું તથા પ્રેમપૂર્વકના આશ્વાસનનું તાત્પર્ય સમજાતું નથી. શ્રી ભાગવતમાં પણ ભગવાનની વાણી છે કે જેઓ પત્ની, પુત્ર, ગૃહ, આપ્તજન, પ્રાણ, ધન એ બધાને છોડીને મારે શરણે આવેલા હોય છે, તેઓનો ત્યાગ હું કેવી રીતે કરી શકું? સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં સ્વયં શ્રી મહાપ્રભુજીએ અક્ષરશઃ ભગવાને કહેલી ભાવનાને દોહરાવી દીધી છે. હરિ ગુરુનો અનુગ્રહ જ જોઈએ. જ્યાં સુધી અનુગ્રહ કરીને હરિ ગુરુ પોતાપણું જણાવે નહીં, ત્યાં સુધી પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત સમજમાં આવતો નથી. અનુગ્રહ થાય તો ક્ષણમાં જ સમજાઈ જાય, અને અનુગ્રહ ન થાય તો સદીઓ વીતી જાય, જન્મો જન્મ વીતી જાય તો પણ સમજમાં નથી આવતો. આવા અનુગ્રહ માર્ગના પ્રાગટ્ય દિવસ એવા પવિત્ર એકાદશીની આપ સૌને ખૂબ ખૂબ વધાય. શ્રી વલ્લભાથી શકી જે. આ સાથે જ આપણે આજના રાધે કૃષ્ણ સત્સંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા સત્સંગ સાથે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી વલ્લભ.